नमस्ते, जय मामा देव। तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूँ पारखिया मीरा, धोरण 5, गणित विषय शिक्षिका। केम छो विद्यार्थी मित्रों, मजा में छो ने? हाँ, सरस। हवे आजे आपणे स्वाध्याय पोथी में आपणा जे चेप्टर छे ए आपणे गणवाना छे। विद्यार्थी मित्रों, तमारा बधा पासे स्वाध्याय पोथी आवी गई छे ने? तो चालो आजे आपणे स्वाध्याय पोथीनी शुरुआत करिए। जे लोकोए विद्यार्थीओए जेने नथी मेळव्या ए वेलामां वेली तके मेळवी लीए, जेथी करीने आपणा कोर्समां आपणे पाछळ रही न जाए। तो स्वाध्याय पोथीमां पेज नंबर 3 ऊपर पुनरावर्तन छे, एमां संख्या ज्ञान आपणे थोड़ुंक रिपीट करीए। विद्यार्थी मित्रों, संख्या तो तमे ज्यारथी स्कूलमां आवो छो त्यारथी एने ओळखो छो। नानी संख्या, मोटी संख्या, पछी एनी स्थान किंमत, एने शब्दोमां लखवा, अंकमां लखवा, ए बधुं आपणे करता जावीए छीए। पण आपणे थोड़ुंक एनुं पुनरावर्तन करीए अने पछी आपणे आगळ आपणो स्वाध्याय पोथीमां पहेलुं चेप्टर ચાલુ કરીશું। તો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે હવે સંખ્યા જ્ઞાનમાં જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, તમને પુનરાવર્તન છે, અહીંયાથી ચાલુ થઈ જાય છે કે જો અહીંયા કીધું સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા। એક અંકની નાની સંખ્યા એટલે 1 અને એક અંકની સૌથી મોટી સંખ્યા એટલે 9। એવી રીતના 2 અંકની, 3 અંકની તમને અહીંયા આપેલી છે। હવે આપણે અહીંયા છે આપણા 5મા ધોરણમાં 1,00,000, 10,00,000 સુધીને આપણે સંખ્યા જ્ઞાન મેળવવાનું છે। તો આપણે અહીંયા 3 અંકની તો આપણને લખેલી આપેલી જ છે। તો તમે પેલી ખાલી જગ્યામાં જોઈ શકો છો કે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, મને કહો જી, 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? અહીંયા જો 3 અંકની આપેલી છે 100, તો 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? અરે વાહ, સરસ, 1,000। 1 અને પાછળ 3 શૂન્ય આપણે અંકમાં લખવાનું છે। તો 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થઈ? 1,000। જો અંક ગણો જી, 1, 2, 3 અને 4, 4 અંકમાં છે ને? હા, તો હવે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા, અહીંયા તમને 1, 2 અને 3 સંખ્યા સુધી આપેલું છે। તો આના ઉપરથી આપણને ખબર પડી જાય કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે। શું આવશે વિદ્યાર્થી મિત્રો? હા, 9,999। વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે ચોખ્ખાઈથી આપણે લખવાનું છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, 5 અંકની સંખ્યા, મોટામાં મોટી સંખ્યા જે છે 4 અંકની, એમાં 1 ઉમેરો એટલે આપણને એમાંથી 5 અંકની નાનામાં નાની સંખ્યા મળી જાય। જો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9,999, એમાં 1 જ ઉમેરવાનો છે એટલે 5 અંકની તમને નાનામાં નાની સંખ્યા મળી જાય। હવે જો વિદ્યાર્થી મિત્રો, પાછળ પેજ નંબર 4 ઉપર જોઈશું। હવે જો આપણો ત્રીજો પ્રશ્ન છે, કોષ્ટકમાં ખૂટતી વિગતો પૂરો। ખૂટતી વિગતોમાં તમે જોઈ શકો છો તો કે આપણે અહીંયા સંખ્યા આપેલી છે, અહીંયા જે આપણે સંખ્યા આપેલી છે એમાં એના અંક આપેલા છે અને એની આપણે સ્થાન કિંમત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમે બીજા ધોરણથી જ સ્થાન કિંમતને સારી રીતે ઓળખો છો અને તમને લખતા પણ આવડે છે। અહીંયા જોઈ શકો છો કે પહેલી સંખ્યા છે 93,568, 93,568, એમાં 3ની સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત, 6ની સ્થાન કિંમત, 8ની સ્થાન કિંમત અને 9ની સ્થાન કિંમત કઈ છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને સંખ્યા આપેલી છે એ સંખ્યામાં જ્યાં 3 છે એ તો 3ના ખાનામાં જેની સ્થાન કિંમત લખવાની, ક્યારેક છે એકમના સ્થાનમાં હોય, ક્યારેક દશકના સ્થાનમાં હોય, ક્યારેક 100ના હોય, 1,000ના હોય કે 10,000માં હોય, તો એ તમારે સંખ્યામાં જે અંક આપણને ઉપર હેડિંગમાં આપેલો છે એને ધ્યાનમાં રાખી એની સ્થાન કિંમત આપણે લખવાની છે।
तो पेली रकम छे 93,568 एमां 3 हवे जो के आपणे अहीं 3 आपेला छे अहीं तो हवे एक कया स्थानमां छे तो के एकम दशक सो अने हजार कया स्थानमां छे हजारना स्थानमां छे तो आपणे 3 ने स्थान किंमतमां पहेला 3 लखीए અને પછી હજાર એનું સ્થાન છે તો પાછળ હજાર ને અંક લખીશું તો 3 ની સ્થાન કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી થશે 3000 પછી જો બાજુમાં આપેલું છે 5 ની સ્થાન કિંમત તો અહીંયા 5 આપેલા છે તો 5 ની સ્થાન કિંમત છે તો 5 નું સ્થાન તેમાં કેમાં છે તો કે એકમ દશક અને સો તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે 500 ત્યાર પછી છે 6 અહીંયા આપણને 6 આપેલા છે તો એનું સ્થાન કેમાં છે એકમ અને દશક તો 6 ની સ્થાન કિંમત થશે 60 ત્યાર પછી કહ્યું છે 8 ની સ્થાન કિંમત અહીંયા 8 છે આપણી પાસે તો એકમના સ્થાનમાં છે તો એકમના સ્થાનની કિંમત એકમ પોતે જ હોય એટલે 8 ના 8 ત્યાર પછી કહ્યું છે 9 ની સ્થાન કિંમત તો અહીંયા સૌથી પહેલા આગળ 9 છે તો એનું સ્થાન કેટલામું છે તો કે એકમ દશક સો હજાર અને 10,000 તો 9 નું સ્થાન 10,000ના સ્થાનમાં છે તો એની સ્થાન કિંમત કેટલી થશે 90,000 વિદ્યાર્થી મિત્રો તમારે બધાને આ જે સંખ્યા આપેલી છે એને બધાની સ્થાન કિંમત તમારે આ રીતના લખવાની છે ચલો મારી સાથે તમે બધા લખતા જશો બીજો જે આપણે આપેલું છે એમાં 3માં સૌથી આગળ સ્થાન છે હવે જોઈએ કે 3 નું સ્થાન ક્યાં છે એકમ દશક સો હજાર અને 10,000 તો કેટલા થશે અહીંયા 30,000 સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા 5 આપેલું છે તો એ સંખ્યામાં 5 ક્યાં છે તો કે અહીંયા છે પેલા અંડરલાઈન કરો પછી એનું સ્થાન ગોતો એકમ અને દશક 5 નું સ્થાન દશકમાં છે તો સ્થાન કિંમત કેટલી થશે 50 ત્યાર પછી 6 તો અહીંયા 6 આપેલા છે તો એનું સ્થાન કેટલામું છે તો કે એકમ દશક અને 100 તો કેટલા થશે 100 નું સ્થાન છે એટલે 600 ત્યાર પછી 8 એકમના સ્થાનમાં છે તો એનો એકમનો 8 જ લખીશું ત્યાર પછી 9 નું સ્થાન આપણે જોઈએ એકમ દશક 100 અને 1000 તો કેટલા આવશે અહીંયા હા 9000 આવડી ગયા ને વિદ્યાર્થી મિત્રો તમારું જે પુનરાવર્તન થાય છે તમને ગમે એટલી સંખ્યા આપે તો પણ તમને સ્થાન કિંમત છે નહીં આવડી જાય છે આવડી જશે ને તો ચલો આપણે ત્રીજી સંખ્યા લઈએ અને એમાં 3 નું સ્થાન જોઈએ પેલા 3 ને શોધો અંડરલાઈન કરો પછી એનું સ્થાન જુઓ એકમ દશક તો કેટલા થશે 30 ત્યાર પછી 5 તો 5 નું સ્થાન અહીંયા છે તો 5 નું સ્થાન ક્યાં છે તે જો એકમ દશક 100 અને 1000 તો કેટલા થશે 5000 ત્યાર પછી 6 માં જોઈએ એનું સ્થાન એકમ દશક 100 1000 અને 10,000 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 60,000 ત્યાર પછી 8 એકમ દશક અને 100 તો 8 ના સ્થાન 100 ની કિંમતમાં છે તો 800 ત્યાર પછી 9 છે એ એકમના સ્થાનમાં છે તો કેટલી સ્થાન કિંમત થશે 9 છેલ્લે આપણે જોઈએ કે અહીંયા 38,596 આપણને સંખ્યા આપેલી છે એમાં 3 ની સ્થાન કિંમત એકમ દશક 100 1000 અને 10,000 તો કેટલા થશે 30,000 ત્યાર પછી 5 અહીંયા આપણે અંડરલાઈન કરીશું અને જોશું એકમ દશક અને 100 તો કેટલા થશે 500 ત્યાર પછી 6 એકમના સ્થાનમાં છે તો સ્થાન કિંમત કેટલી થશે 6 વેરી ગુડ
त्यार पछी आठ एनु स्थान जोई आपणे एकम दशक सो अने हजार तो केटला थशे आठ हजार। हवे जोई आपणे नौ नु स्थान एकम अने दशक तो नौ नी स्थान किंमत नेवू। तो विद्यार्थी मित्रों मने खबर पड़ी गई है कि हवे तमने गमे ती संख्या आपे ने तो तमे आँखों बंद करीने पण एनी स्थान किंमत छे ए कही शको छो। अहीं आपणे दस हजार ने स्थान किंमत सुधी आपणे जोयुं। विद्यार्थी मित्रों हवे आपणे छ अंकनी एटले के लाखनी संख्या सुधीमां आपणे स्थान किंमत जोईए। हवे जुओ विद्यार्थी मित्रों प्रश्न नंबर चार कोष्टकमां आपेल संख्याना दरेक अंकनी स्थान किंमत लखो। जे रीतना आपणे ऊपर त्रीजा प्रश्नमां जोयुं दरेक अंकनी स्थान किंमत एवी ज रीतना आपणे अहींया छ अंकनी एटले के लाखनी संख्यामां स्थान किंमत मेळवानी छे। तो विद्यार्थी मित्रों आवडे ने तमने? अरे वाह सरस। तो चालो मारी साथे तमारे स्थान किंमत लखती जवानी छे अने तमारे ज मने कहेतुं जवानुं छे। तो पहली संख्या छे 3,45,697 बराबर वचाय छे ने? हाँ। तो हवे जो एमां 3 नी स्थान किंमत क्या छे तो के एना पहेला अंडरलाइन करो पछी एकम दशक थी आपणे एनुं स्थान जोईए। एकम दशक सो हजार दस हजार अने लाख तो 3 नी स्थान किंमत केटली थई छे अहींया 3 लाख। विद्यार्थी मित्रों शून्य मूकवामां भूल करता नहीं अल्पविराम मूकतुं जवानुं एटले आपणने संख्या लखवामां भूल पड़े नहीं। हवे जो एमां 4 नी स्थान किंमत आवे छे तो अहींया 4 आपेला छे तो एनुं स्थान आपणे जोईए। एकम दशक सो हजार अने दस हजार तो 4 नी स्थान किंमत केटली थशे 40,000। त्यार पछी आपणने आપેલા છે 5 તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે આપણે જોઈએ। એકમ દશક સો અને હજાર તો 5 ની સ્થાન કિંમત કેટલી થઈ છે 5,000। એના પછી 6 ક્રમમાં પણ 6 આપેલું છે 6 ની સ્થાન કિંમત એકમ દશક અને સો તો 6 ની સ્થાન કિંમત 600। ત્યાર પછી આપેલા છે 9 જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે 9 તો એની સ્થાન કિંમત કેટલી થશે એકમ અને દશક તો થશે 90। તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 7 નું ખાનું છે તેમાં નથી લખવાનું 9 ના ખાનામાં લખવાનું છે તો 9 ની સ્થાન કિંમત કેટલી છે 90। પાછળ આપણે આપેલા છેલ્લે 7 જે એકમના સ્થાનમાં છે તો એકમના સ્થાનની જે સંખ્યા હોય તે તેમની તેમ જ રહે એટલે 7 ની સ્થાન કિંમત 7। ત્યાર પછીની સંખ્યા લઈએ 4,35,976 હવે એમાં 3 ની સ્થાન કિંમત પહેલા જોઈએ। એકમ દશક સો હજાર અને 10,000 તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે 30,000। ત્યાર પછી 4 આપેલા છે તો અહીંયા આપણે સંખ્યામાં 4 જોશું હવે એનું સ્થાન જોઈએ। એકમ દશક સો હજાર 10,000 અને લાખ તો 4 ની સ્થાન કિંમત 4,00,000 કેટલા શૂન્ય આવે પાછળ 5 વેરી ગુડ। ત્યાર પછી જોઈએ 5 5 ની સ્થાન કિંમત એકમ દશક સો અને હજાર તો કેટલા થશે હા વેરી ગુડ 5,000। ત્યાર પછી આવે છે 6 તો 6 નું સ્થાન કેટલામું છે એકમના સ્થાનમાં છે તો એકમના સ્થાનમાં હોય તો એકમ ખુદ એનો જ સ્થાન કિંમત ગણાય એટલે કે 6। ત્યાર પછી આવે છે 7 7 ની સ્થાન કિંમત કેટલી છે તો કે એકમ અને દશકના સ્થાનમાં 7 છે તો 7 ની સ્થાન કિંમત 70। ત્યાર પછી 9 તો 9 ની સ્થાન કિંમત
एकम दशक अने सौ तो नौ नी स्थान किंमत थशे 900। त्रीजी संख्या लईए 945,367। एमा पहला त्रण नी स्थान किंमत जोईए, अहीं त्रण छे तो त्रण नीचे अंडरलाइन करो अने पछी पाछळथी एकम दशक नी गणतरी करीए। एकम दशक अने सौ तो केटला थशे 300। हवे जोईए चार, अहीं चार छे स्थान जोईए। एकम दशक सौ हजार अने दस हजार तो चार नी स्थान किंमत केटली थशे 40,000। त्यार पछी पांच, अहीं पांच छे गणीए। एकम दशक सौ अने हजार तो पांच नी स्थान किंमत 5,000। त्यार पछी छ, अहीं छ छे स्थान जोईए। एकम अने दशक केटली थशे, वेरी गुड, 60। त्यार पछी सात छे तो सात नी स्थान किंमत एकमना स्थान में छे तो केटला थशे 7। त्यार पछी नौ, हवे जोईए गणतरी करीए। एमां एकम दशक सौ हजार दस हजार अने लाख तो नौ नी स्थान किंमत 9,00,000। आ रीतना। हवे जो विद्यार्थी मित्रों कोई डाउटफुल होय तो तमने मने फोन करी अने पूछी शको छो। मने खबर छे तमे बहु होशियार छो, तमारे मने फोन करवानी जरूर नहीं पड़े। तो चलो हवे आपणे छेल्ली संख्या जोईए, 597,346। हवे एमां आपणे त्रणनी स्थान किंमत जोईए। त्रणनी स्थान किंमत एकम दशक अने सौ तो 300। त्यार पछी चारनी स्थान किंमत एकम दशक तो केटला थशे 40। त्यार पछी पांच, एकम दशक सौ हजार दस हजार अने लाख केटला थया 5,00,000। त्यार पछी हवे छ, क्या स्थान में छे? एकमना स्थान में छे। केटली स्थान किंमत थशे? छ। त्यार पछी सात, एकम दशक सौ अने हजार केटला हजार लखवाना? वेरी गुड, 7,000। त्यार पछी आवे छे नौ, एकम दशक सौ हजार अने दस हजार नौ नु स्थान सेमा छे 10,000 मा एटले 90,000। केम मजा आवी विद्यार्थी मित्रों? खूब मजा आवी ने। હવે આપણે આ સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે એકદમ ચોખ્ખાઈથી સરસ રીતે તમારે પેન્સિલથી જ લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો જેટલું તમે જાતે કરશો, જેટલી ચોખ્ખાઈ રાખશો, એટલું તમને છે ગણવામાં મજા આવશે અને જોવામાં પણ મજા આવશે। અક્ષર તો આપણા એવા થવા જોઈએ કે જે ઉડીને આંખે વળગી જાય। તો વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે તમારે ચોખ્ખાઈથી પેન્સિલનો જ ઉપયોગ કરી ને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। ફરીથી આપણે આવતા તાસમાં આગળ આપણે ભણીશું। ત્યાં સુધી બધાને જય મામાદેવ।